એકચ્યુઅલી એ આઈસ્ક્રીમ ખાવા જવાનું કહેતી હતી. આપણને પણ કહ્યું છે તો સાથે જવું હોય તો. ના, મન નથી. રાશિયાની બેન સાથે જવાની ના પાડે છે? ધેટ મીન્સ કંઈક તો વાત છે જ. તને શું થયું છે રાશિ? આમ શાંત કેમ છે? કશું નથી થયું. તો પછી એમની સાથે જવાની ના કેમ પાડે છે? એમ જ ના પાડી. એ લોકો પણ થોડો એકલામાં ટાઈમ સ્પેન્ડ કરે ને એટલે. ઓ, ધેટ મીન્સ એ લોકો પણ એકલામાં ટાઈમ સ્પેન્ડ કરે અને આપણે પણ, રાઈટ? ના, રોંગ. કાલે ઓફિસ જવાનું છે એટલે હવે આપણે ઊંઘવા જવું જોઈએ. તને તો બસ ઓફિસ જ દેખાય છે. મારા કરતા તો તું વધારે ચિંતા કરે છે ઓફિસની. હા તો કરવી જ પડે ને. ને તમારી કરતા વધારે ચિંતા બીજું કોઈ નથી કરતું. યસ, એ તો છે. યુ નો વોટ, આજે ઓફિસ જઈને મને એટલું ગમ્યું ને, આમ જોવા જાઉં ને તો મને આજે જ રિયલાઇઝ થયું કે હું ઓફિસને કેટલી મિસ કરતો હતો. એ તો મને ખબર જ છે. યસ, એમ પણ કાલથી મારે બધું જ કામ સંભાળી લેવું છે. હા, અને બધું પહેલાની જેમ જ છે ને એ પણ ચેક કરી લેજો. એટલે? એટલે એમ કે પાછળના દિવસોમાં શું થયું શું નહીં એ બધું. એટલે કોઈ નવું કામ થયું છે કે નહીં, કોઈ નવા ડિસિઝન લેવાયા હોય તો એ બધું ચેક કરવું પડશે ને. એમાં ચેક શું કરવાનું? પ્રિયંકા છે જ ને. એ તો છે જ, પણ તમે પણ એકવાર ચેક કરી લો તો પ્રોબ્લેમ ના થાય. શું પ્રોબ્લેમ થવાની રાશિ? કશું નહીં, જવા દો. ના, કે ને. હું તો ખાલી એમ કહેતી હતી કે બધું બરાબર ચાલે છે ને એ જોઈ લેજો. બસ રાશિ, બસ. કેટલું જૂઠું બોલીશ. મને ખબર જ હતી કે તું મારા પર વિશ્વાસ નહીં કર. એક મિનિટ. આજો ફાઇલ, તારી સાઇન કરેલી કોન્ટ્રાક્ટ વાળી ફાઇલ. તું મને ફાઇલ બતાવીને ડરાવવા માંગે છે? તું જે સમજે. મને ધમકી આપે છે. મારો જવાબ એ જ રહેશે, તું જે સમજે. એટલે તું કરવા શું માંગે છે એ તને ખબર જ છે. અને જો હું ન કરું તો? તો હું શું કરીશ એ પણ તને ખબર છે. તું કઈ જ નહીં કરી શકે. ભૂલીશ નહીં. હું દેવાંશી આંટી નથી, પ્રિયંકા છું. પ્રિયંકા, તું પણ નહીં ભૂલતી કે હું રાશિ છું. તું મારું કઈ જ નહીં બગાડી શકે. તારો આટલો મોટો ગુનો મેં પકડ્યો, આનાથી વધારે તો હું શું બગાડી શકું. મને એમડીની પોસ્ટ મળી છે એટલે તને ઈર્ષ્યા આવી રહી છે ને. પોસ્ટની લાલચ તો મને પહેલા પણ નહોતી ને આજે પણ નથી. પણ હા, એ વાતનું ખોટું લાગ્યું છે કે પોસ્ટ પર તારા જેવી વ્યક્તિ છે કે જે એને લાયક નથી. લાયક છું કે નહીં એ નક્કી કરનાર તું કોણ છે? તને નથી ખબર કે હું કોણ છું? હું લોટ લઈ આવું છું હમણાં જઈને. આપણે સૂકી ભાજી, રાજગરાની પૂરી અને મીઠાઈ મૂકી દઈશું થોડી, એટલે બધાને ભાવશે. આને અત્યારે શું કામ પડ્યું? આમની સામે મારે પ્રિયંકા સાથે વાત નથી કરવી, નહીં તો બીજા 10 સવાલો કરશે. કોનો ફોન છે? પેલા કંપની વાળાનો. બીજો કોનો હોય વળી? હું આવું એક મિનિટ. હા, હે ભોળેનાથ, હું તારા દર્શન કરવા માટે ખુલ્લા પગે ચાલીને આવી રહી છું. મને શક્તિ આપજે. જલ્દી બોલ, શું થયું? અત્યારે કેમ કોલ કર્યો? મામી, આજે તો જબરજસ્ત થઈ ગયું. શું થયું? કેમ ફરી નોકરી લાગી ગઈ? તમે શું એની જ વાત લઈને બેઠા હો છો? આજે છે ને મમ્મીની સામે મેં નાટક કર્યું કે હું ચાલતી મંદિરે ગઈ છું, અને પછી રાશિને પણ આગ્રહ કર્યો કે મુક્તેશ્વર મહાદેવના મંદિરે તું જા. પણ એ મંદિર તો તારા ઘરેથી બહુ દૂર છે ને? એ તો મને પણ ખબર છે, પણ રાશિ ચાલતી જશે ને
તો મને બહુ મજા આવશે. એમાં શું મજા આવશે? કેમ, દાશીને પણ ખબર પડે ને કે એને મને ઓફિસેથી ઘરે બેસાડી છે. હું છે ને રોજ કંઈક ના કંઈક એવું કરીશ ને, એટલે એને પણ યાદ રહેશે કે એને કોની સામે દુશ્મની નોતરી છે. વાહ મારી સિંહણ વાહ, મને તમારી માસીઓ ઉપર ગર્વ છે. હા, પણ તારી પાસે પેલા 5 લાખ રૂપિયા તો આવ્યા છે ને? અરે હા, હું તો ભૂલી જ ગઈ કે મારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે. પણ ભાભી, આપણે પ્રિયંકાને જે 5 લાખ રૂપિયા આપ્યા છે એ પાછા કેવી રીતે લઈશું? માણસ પૈસા આવે એટલે કેટલો આંધળો બની જાય છે. એણે ચેક પણ ના કર્યું કે બંડલમાં પૈસા છે કે પછી કાગળિયા. રાશિતે બહુ જ ખોટું કર્યું છે. તને શું લાગ્યું? તું મારી સાથે ગેમ રમીશ અને હું ચૂપ રહીશ? હું નહીં રહું ચૂપ. આનો જવાબ તો હું તને આપીને જઈશ. તે મને ઓફિસમાંથી ઘરે બોલાવી છે ને, હવે જો તારું ઘરમાં રહેવું કેવું મુશ્કેલ બનાવી દઉં છું. અરે ભાભી, કેટલી વાર કરી તમે, અમે લોકો તમારો વેટ કરી રહ્યા હતા. હા ભાભી, હવે જલ્દી જમવાનું સર્વ કરો. હા હા, બસ 2 જ મિનિટ. મને તો એટલી સરસ સુગંધ આવી રહી છે ને, લાગે છે જમવાનું આવશે ને તરત જ હું પતાવી દઈશ. હું પણ. બ્રો, તમને ભૂખ નથી લાગી? કેમ ભાઈ, એવું તો શું છે કે મને ભૂખ ના લાગી? આ તો તમે કઈ બોલતા નથી એટલે મને લાગ્યું તમને ભૂખ નહીં લાગી હોય. બહુ જ ભૂખ લાગી છે એટલે તો બોલી નથી શકાતું. બધાને રાશિના હાથની જમવાની બહુ ઈચ્છા છે ને. જુઓ રાજ, હમણાં ખબર પડશે કે કેવું જમવાનું બન્યું છે. બસ હવે 1 જ મિનિટ બેસો, બધું ગરમ થઈ જાય એટલે હું બધાને જમવાનું આપી દઉં. લાગે છે આજે તો જમીને આંટો મારવા જવું જ પડશે. અચ્છા, એટલે પહેલેથી ડિસાઈડેડ છે કે તમે વધારે જમશો, હે ને? પૃથ્વી, હું કુલર બનાવવાનો પ્રયત્ન કરી રહી છું પણ આજે ને કુલર બનતી જ નથી. મારી મદદ કરવાની જગ્યાએ તું હસી રહ્યો છે? પણ તું આ અહીંયા કેમ બનાવી રહી છે? રસોડામાં જઈને બનાવ ને. રસોડામાં ના બનાવવાનું એક કારણ છે. શું? મમ્મીને ખબર નથી પડવા દેવી કે મને કુલર બનાવતા નથી આવડતી, નતર એમની સામે મારો પોપટ થઈ જશે. પણ તું અહીંયા બેસીને કુલર નહીં પણ લોટનો પોપટ બનાવી રહ્યો ને એવું લાગી રહ્યું છે. તને મજાક સૂજે છે? સોરી સોરી, હવે નહીં આવશે. મારી હેલ્પ કરવાની જગ્યાએ તું મારી મજાક બનાવી રહ્યો છે. એક કામ કર, તું છે ને રૂમની બહાર. અરે પણ નહીં કરું હવે, બસ તું જા. અરે સોરી, પણ નહીં કરું. ના ના, તું અહીંયા બેસી જ નહીં, તું બહાર જતો જા. મોટા મમ્મી, મને તો એમ નથી સમજાતું કે આપણે છઠના દિવસે જમવાનું જે બનાવ્યું હોય એ સાતમના દિવસે શું કામ ખાઈએ છીએ? એટલે એક્ઝેક્ટલી સાતમમાં કરવાનું શું હોય? બેટા, શીતળા સાતમે શીતળા માની આરાધના કરવાની હોય છે. છઠના દિવસે સાંજે આપણે જે જમવાનું બનાવીએ છીએ ને, એ સાતમના દિવસે માતાની પૂજા કર્યા પછી આખો દિવસ જમવાનું હોય છે. કારણ કે સાતમના દિવસે આપણે ગેસ કે ચૂલો ચાલુ કરીને ગરમ વસ્તુ નથી બનાવી શકતા. શીતળા સાતમના દિવસે ફુલેર બનાવીને એને પ્રસાદ સ્વરૂપે ધરાવીને ખાવાનો મહિમા છે. તો આપણા ઘરે કુલેર કેમ નથી બનતી? અરે બની જ રહી છે. કોણ બનાવે છે? પ્રિયંકા, તમે કેમ નથી બનાવતા? તો એણે બહુ આગ્રહ કર્યો કે મારે કુલેર બનાવવી છે.